નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે હાલ રાજ્યમાં ગરમી ઉક્રાટથી લોકો પરેશાન થઈ રહ્યા છે સાથે જ રાતના સમયે થોડીક ઠંડી અનુભવાઈ રહી છે એટલે કે ક્યાંક ને ક્યાંક મિક્સ ઋતુ અનુભવાય રહી છે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે તેમણે જણાવ્યું કે ક્યાં સુધી આ મિક્સ ઋતુનો સામનો કરવો પડશે રાત્રિનું તાપમાન હવેથી નીચું જોવા મળશે અત્યારે હવામાનના મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો તફાવત અનુભવવાનું શરૂ કરી દીધું છે આ પરિસ્થિતિનો સામનો આપણે આવનારા એક અઠવાડિયા દરમિયાન કરવો પડશે રાત્રે થોડીક ઠંડીનો અનુભવ થાય છે અને દિવસ દરમિયાન ઊંચા તાપમાનનો અનુભવ કરી રહ્યા છે રાત્રે શિયાળો અને દિવસે ઉનાળો આ મિક્સ ઋતુની શરૂઆત થઈ ચૂકી છે આવનારા બે ત્રણ દિવસ અમુક વિસ્તારોમાં ઝાકળ વરસાદની સંભાવના રહેલી છે આ વર્ષે શિયાળામાં ઝાકળ વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં થોડુંક વધારે રહે તેવી સંભાવનાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું કે દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે એક થી સાત નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી તેમણે કહ્યું કે દિવાળી આસપાસ પણ વાદળછાયું રહી શકે છે દિવાળી પહેલા હવામાનની સ્થિતિ બદલાઈ ગઈ છે નવેમ્બર આવવા જઈ રહ્યો છે અને ઠંડી દેખાતી નથી રાત્રિના સમયે હવામાન ઠંડુ થઈ જાય છે પરંતુ દિવસ દરમિયાન તો ગરમી રહે છે પરંતુ દિવાળીના તહેવારમાં વાતાવરણ બદલી શકે છે કારણ કે ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદનો અલર્ટ જાહેર કર્યો છે